ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાજ પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. પુરખિયા દાદાના મંદિરે શનિવારે આરતીમાં મંદિર પરિસર સુમસામ. સુપ્રસિદ્ધ યાત્રાધામ ભૂરખિયા હનુમાનજી મંદિર ખાતે દર શનિવારે સમારંભ આરતીમાં દર્શનાર્થીઓની મોટી ભીડ હોય છે. પરંતુ કોરોનાનું ગ્રહણ લાગતા સ્વૈચ્છિક લોકડાઉનમાં પણ પૂજારી પરિવારના 5 સભ્ય સિવાય કોઈની ઉપસ્થિતિ જોવા મળતી નથી. જ્યારથી દેવ મંદિરમાં લોકડાઉનનો અમલ શરૂ થયો ત્યારથી પૂજારી પરિવાર પણ સંકટમાં છે. ભૂરખિયા મંદિરનો પૂજારી પરિવાર દાદાની પૂજા અર્ચનામાં જે આવક થાય છે તેના ઉપર આધારિત છે, છતાં લોકોના સ્વાસ્થ્ય માટે અને કોરોના સંક્રમિતથી બચી શકાય તેવા ઉમદા વિચારસરણી હંમેશા ધરાવી ટ્રસ્ટી મંડળ અને સમસ્ત ગ્રામજનોના નિર્ણયને શિરોમાન્ય ગણી સરકારશ્રીના નિયમોનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ સ્પીડ ન્યૂઝ 17 હરમેશ સત્યની સાથે. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ. આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.